નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત ઓળકિયા. ગયા વખતે આપણે છે એ સક્રિય અને નિષ્ક્રિય પ્રતિકારકતા વિશે ચર્ચાઓ કરી હતી, અને હવે આજનો જે આપણો ટોપિક છે એ રસીકરણ વિશે માહિતી આપો. મતલબ કે તમે એવું સમજી શકો છો કે ભાઈ તમને જો પ્રતિકારકતા ખબર પડી હોય તો જ રસીકરણનો સિદ્ધાંત ખબર પડશે, જો પ્રતિકારકતા તમને ખબર નથી પડી તો રસીકરણનો સિદ્ધાંત ખબર પડશે નહીં. એટલે સૌથી પહેલાં તમને પ્રતિકારકતા ખબર હોવી જરૂરી છે. તો જરાક રિમાઇન્ડ કરો મગજની અંદર, બેટા બેટા વિચારો. આપણે ઓનલાઈન નથી એટલા માટે દરેકને પૂછી નથી શકતા કે ભાઈ કેટલા પ્રકારની પ્રતિકારકતા હોય, કોને સક્રિય પ્રતિકારકતા કહેવાય, કોને નિષ્ક્રિય પ્રતિકારકતા કહેવાય. આ બધી વસ્તુ છે એ આપણે સમજવું જરૂરી છે, બરાબર? તો એક જ મિનિટ. તો પ્રતિકારકતા વિશે જો કંઈ પણ ડાઉટ હોય તો પહેલાં તમે પૂછો અથવા તો ગ્રુપની અંદર જણાવો. લગભગ કોઈના એવા મેસેજ આવતા નથી, કોઈના ફોન આવતા નથી કે અમને પૂછતા હોય કે ભાઈ સાહેબ અમને આ પ્રતિકારકતા ખબર નથી પડી કે ભાઈ આ કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે. જો એ પ્રતિકારકતાની બધું આવડી જશે તો આજનો ટોપિક સાવ સહેલો છે, એ તમને આરામથી ખબર પડી જશે, બાકી છે એ ખબર પડશે નહીં, બરાબર? તો આજનો આપણો જે સિદ્ધાંત છે, મતલબ કે રસીકરણ વિશે માહિતી આપો. કાલના દિવસે તો આપણે રસીકરણ વિશે છે એ થોડા ઘણા અંશે માહિતી લીધી છે, અને જેની અંદર આપણે તમને કીધું હતું કે ભાઈ કોઈ પણ વ્યક્તિ, આપણામાંથી કોઈ પણ એક વ્યક્તિ એવો નહીં હોય કે જેને રસી ન લીધી હોય, અને દરેક વ્યક્તિએ છે એ રસી લીધી હશે. તો આ જે રસી લીધી હશે એ રસીની અંદર શું હશે, બરાબર? જોકે આ પ્રશ્ન પણ ગયા વખતે આપણે જોયું હતું ને, રસીકરણ વિશે માહિતી આપો, જોઈ લેજો. તો આજના દિવસે આપણે એલર્જી સમજશું, કેમ કે મને એવું યાદ છે કે આ પણ આપણે જોઈ નાખ્યું હતું, કોઈ પણ વ્યક્તિ છે એ રસી નહીં લીધી એવું બનશે નહીં. તો આજના દિવસે આપણે છે એ એલર્જી શું છે એ જોઈ લેશું. જરાક જૂનો વિડીયો જોઈ લેજો ભાઈ, મને પાકું યાદ નથી કે આપણે રસીકરણ ભણી ગયા છે કે નથી ભણી ગયા. જો રસીકરણ ન ભણી ગયા હોય તો નેક્સ્ટ વિડીયોની અંદર છે એ પહેલાં રસીકરણ આપણે ભણવાનો પ્રયત્ન કરશું, બરાબર? તો આજના દિવસે આપણે છે એ એલર્જીનો ટોપિક છે એ સમજી લઈએ. આજના દિવસે એક જ પ્રશ્ન આપણે સમજવાનો છે, બરાબર? અને એ પ્રશ્ન છે એ એલર્જી છે. એલર્જી શું કાર્ય કરશે તેના વિશેની ચર્ચાઓ આપણે કરીએ. કદાચ તમે એવું સાંભળ્યું હશે કે ભાઈ મને આની એલર્જી છે, અથવા તો મને આ વસ્તુ નથી ગમતી, આ વસ્તુ મને ઇરિટેશન કરે છે. તો એલર્જીના છે ને અલગ અલગ પ્રકાર હોય, કે અલગ અલગ પ્રકારની એલર્જી આપણને જોવા મળતી હોય છે. તો આજની જે એલર્જી છે એ સમજું, હું તમને સવિસ્તાર સમજાવીશ કે ભાઈ કોને એલર્જી તરીકે ઓળખવામાં આવે. જોઈએ આપણે કે ભાઈ એલર્જી એટલે શું, કોને આપણે એલર્જી તરીકે ઓળખવું, એલર્જન્સ કોને કહેવાય. કે જ્યારે તમે નવી જગ્યાએ ગયા છો, પ્રશ્ન ચાલુ કરીએ ડાયરેક્ટ આપણે, એલર્જી એટલે શું સમજાવો. કે જ્યારે તમે કોઈ નવી જગ્યાએ ગયા હશો અને અચાનક કોઈ કારણ વગર છીંક આવે, કફને લીધે ગળામાં સણસણી બોલવી, એટલે તમે એવું સમજો ને કે ભાઈ કોઈ પણ એવા વાતાવરણમાં જાઓ કે કોઈ પણ એવી વસ્તુ તમારા નાકની અંદર જાય અને તમને અચાનક છીંકું ચાલુ થઈ જાય, કેટલી બધી છીંકું આવે. ફરીવાર સમજો કે જ્યારે તમે છે એ કોઈ નવી જગ્યાએ જાઓ કે ત્યારે કોઈ પણ કારણ વગર અચાનક ઘણી બધી છીંકું આવવા માંડે, બરાબર? અથવા તમને એવો અનુભવ થયો હશે કે ત્યાંથી તમે દૂર વયા જાઓ તો આ લક્ષણો ગાયબ થઈ જાય. સમજાણું કે ઉપર થઈ ગયું? એટલે તમે એવું સમજો, દાખલા તરીકે કોઈ એક એક્સ રૂમ છે, એ રૂમની અંદર તમે અંદર એન્ટર થયા એટલે તમને છે એ આંખો બળવાનું ચાલુ થાય, છીંકવું આવે, ગળામાં સણસણાટી બોલે, આવા બધા અનુભવ થાય. પણ તમે જેવા એ રૂમમાંથી બહાર નીકળી જાઓ એટલે આ બધી જ વસ્તુ છે એ બંધ થઈ જાય. તો એનો મતલબ એવો થયો કે એ રૂમની અંદર કોઈ પણ એવો ઘટક આવેલો છે કે જે ઘટકના લીધે આપણને એલર્જી થાય છે, અને એ ઘટકના લીધે આ બધી વસ્તુ થાય છે. જેમ કે ગળામાં સણસણાટી બોલે, છીંક આવે, આ બધી વસ્તુ છે એ ઘટકના કારણે થાય છે. તો આમાંના કેટલાક પર્યાવરણમાં હાજર રહેલા કણો પ્રત્યે સંવેદનશીલ હોય, મતલબ કે આવું શું કામ થતું હોય, તો પર્યાવરણમાં એવા કણો આવેલા હોય કે જેના કારણે છે એ આપણે સંવેદનશીલતા અનુભવતા હોઈ શકીએ છીએ. હવે આ પ્રક્રિયા, મતલબ કે એલર્જીની જે પ્રક્રિયા છે એ કેવા ઘટકો દ્વારા થઈ શકે, તો એ ઘટકો આ ગણા આપણને આપ્યા છે કે ઉપરયુક્ત જે પ્રક્રિયા છે એ પરાગરજના કારણે થઈ શકે,
ચોક્કસ પ્રકારની જીવાતોના કારણે થઈ શકે, પરાગરજ ચોક્કસ પ્રકારની જીવાત પ્રત્યેની એલર્જીના કારણે આવું થાય કે જે અલગ અલગ સ્થાને ભિન્ન ભિન્ન પ્રકારની હોય. તો પરાગરજ જગ્યા બદલાય એટલે એલર્જીની પ્રક્રિયા છે એ બદલાઈ જતી આપણને જોવા મળશે, બરાબર, કે અલગ અલગ જગ્યાએ છે એ ભિન્ન ભિન્ન પ્રકારની વસ્તુઓ આપણને જોવા મળી શકે છે. ફરી વાર ખબર પડી કે ઉપર થઈ ગયું, બરાબર, કે અમુક લોકોને ધૂળની એલર્જી હોય, અમુક લોકોને ધૂળ થાય એટલે શરદી થઈ જાય. કદાચ તમે એવું સાંભળ્યું હોય કે ભાઈ મને અહીંનું પાણી ન હૈદું, ઓલા એમ કે ભાઈ મને અહીંનું પાણી ન હૈદું, તો પાણી જો ન હદવાની વાત છે ને, પાણી ન સદવાની વાત, એ આ એક પ્રકારની એલર્જી આપણે એને કહી શકીએ છીએ, અથવા તો આપણે એને એક પ્રકારની એલર્જી તરીકે લઈ શકીએ છીએ. હવે જોઈએ આપણે આગળ કે આમાંના પર્યાવરણમાં હાજર રહેલા કેટલાક પ્રતિજન પ્રત્યે પ્રતિકારક તંત્ર દ્વારા આપવામાં આવતું વધુ પડતા પ્રતિકારને એલર્જી કહેવાય. ફરી વાર એલર્જીની વ્યાખ્યા બધા એ કલરમાં વારાફરતી આપણે જોઈ લઈએ કે પર્યાવરણમાં હાજર રહેલા કેટલાક પ્રતિજન પ્રત્યે પ્રતિકારક તંત્ર દ્વારા અપાતા વધુ પડતા પ્રતિકારને એલર્જી કહેવાય. પ્રતિજન જેને આપણે છે એ એન્ટીજન તરીકે છે ઓળખશું. એન્ટીજનનો મતલબ એવો થાય કે બહારથી દાખલ થયેલા ઘટકો, અને બહારથી દાખલ થયેલા ઘટકો છે એના પ્રત્યે આપણું શરીર ઓવર રિએક્ટ કરે, ઓવર પ્રતિકાર આપે, તો એને છે એ એલર્જી તરીકે ઓળખવામાં આવે. જેમાં તેમના પ્રત્યે આવો પ્રતિકાર સર્જાય તેને એલર્જી પ્રેરકો કહેવાય. મતલબ કે એવા પદાર્થો કે જેના પ્રત્યે આવા પ્રકારનો પ્રતિકાર સર્જાય એને એલર્જી પ્રેરકો કહેવાય. મતલબ કે પરાગરજના કારણે એલર્જી થાય છે તો પરાગરજને એલર્જી પ્રેરક કહેવાય. જીવાતના કારણે એલર્જી થતી હોય તો જીવાતને એલર્જી પ્રેરક કહેવાય, બરાબર. તો આ બંને વસ્તુઓ છે એકબીજાને સમ છે, એકબીજાને છે એ પેરેલલ થતી આપણને જોવા મળી શકે છે. અલગ અલગ ઘટકોના કારણે છે એલર્જી થતી હોય છે, બરાબર. બીજું કે એલર્જી પ્રેરકો માટે સર્જાતા એન્ટીબોડી IgE, એલર્જી પ્રેરકો માટે સર્જાતા એન્ટીબોડી છે એ IgE પ્રકારના હોય. ફરી વાર સમજો કે કયા એન્ટીબોડી સર્જાય એલર્જીમાં, તો IgE પ્રકારના એન્ટીબોડી સર્જાય છે. બસ હવે બહુ સિમ્પલ વસ્તુ છે, આખું પહેલેથી આપણે એકવાર રિપીટ કરી નાખીએ એટલે તમને ખબર પડી જશે કે ભાઈ આ શું છે. તો કે તમે જ્યારે કોઈ નવી જગ્યાએ ગયા હશો અને અચાનક કોઈપણ કારણ વગર છીંક કફને લીધે ગળામાં સણસણી બોલે વગેરે જેવો અનુભવ થયો હશે અને તમે આ સ્થાનેથી દૂર જાઓ તો આ લક્ષણો ગાયબ થઈ જાય છે. હવે આમાંના કેટલાક પર્યાવરણમાં હાજર રહેલા કેટલાક કણો પ્રત્યે સંવેદનશીલ હોય. ઉપરયુક્ત પ્રક્રિયા મતલબ કે આ જે એલર્જીની પ્રક્રિયા છે એ પરાગરજ જીવાત પ્રત્યેની એલર્જીના કારણે આવું થઈ શકે છે, જે અલગ અલગ સ્થાને અલગ અલગ પ્રકારની આપણને જોવા મળશે. હવે પર્યાવરણમાં રહેલા કેટલાક પ્રતિજન પ્રત્યે પ્રતિકારક તંત્ર દ્વારા, મતલબ એલર્જીની વ્યાખ્યા આપણે હમણાં જ કીધું ને કે ભાઈ 3-4 વખત આપણે રિપીટ કરીએ, ફરીવાર આપણે રિપીટ કરીએ છીએ કે પર્યાવરણમાં હાજર રહેલા કેટલાક પ્રતિજન પ્રત્યે પ્રતિકાર તંત્ર દ્વારા અપાતા વધુ પડતા પ્રતિકારને એલર્જી તરીકે ઓળખવામાં આવે. અને એવા પદાર્થો કે જેમના પ્રત્યે પ્રતિકાર સર્જાય કે જેના વિરુદ્ધ પ્રતિકાર ઉત્પન્ન થાય છે એવા પદાર્થોને એલર્જી પ્રેરકો, એવા પદાર્થોને શું કહેશું આપણે, એલર્જી પ્રેરકો તરીકે ઓળખવામાં આવે. હવે એલર્જી પ્રેરકો માટે સર્જાતા એન્ટીબોડી IgE પ્રકારના હોય, બરાબર. એલર્જી પ્રેરકો માટે સર્જાતા એન્ટીબોડી કેવા હોય, તો IgE પ્રકારના આપણને જોવા મળશે. આવાના સામાન્ય ઉદાહરણ જોઈ લઈએ આપણે કે એલર્જીના સામાન્ય ઉદાહરણમાં ધૂળમાં રહેલ જીવાત, ધૂળમાં એટલે હવામાં ઉડતી જીવાત, પરાગરજ અને પ્રાણીઓનો ખોડો વગેરે છે હોઈ શકે. હવે એ કણ આપણે છે પ્રાણીઓનો ખોડો એટલે શું, તો સામાન્ય પ્રાણીઓ એની સ્કીન હોય, એની સ્કીન ઉપર છે એ ભૂખરું જે દ્રવ્ય જોવા મળે એ દ્રવ્યને ખોડો કહેવાય. તો એ જો આપણા શ્વસનતંત્રની અંદર જાય અથવા તો આપણા સંપર્કમાં આવે તો એનાથી પણ એલર્જી થઈ શકે છે. એટલે જો પેલી વસ્તુ કે એલર્જી એવી વસ્તુ છે કે અલગ અલગ વ્યક્તિએ અલગ અલગ પ્રકારની થાય. મતલબ કે દાખલા તરીકે કોઈ બે વ્યક્તિ હોય
एक एक्स व्यक्ति हो एक वाई व्यक्ति हो तो एक एक्स व्यक्ति ने जो धूल थी एलर्जी थती हो के परागृत थी एलर्जी थती हो तो वाई व्यक्ति ने नहीं कहीं फेर पण न पड़तो हो। एटले कहवानो मतलब शू है कि एलर्जी है ये व्यक्ति बदलाय अने एलर्जको मतलब के एलर्जी प्रेरको है ई पण व्यक्तिए व्यक्तिए बदलाय कि भाई अमुक लोगों ने परागृतनी एलर्जी हो अमुक ने धूळनी एलर्जी हो अमुक ने छी सुगंधनी एलर्जी हो अमुक ने छी गंधनी एलर्जी हो कोईपण प्रकारनी एलर्जी है ई होई शके। अने एलर्जीना लक्षणोमां शुं थाय एलर्जीना जो लक्षणोनी वात करवामां आवे तो एलर्जीना लक्षणोमां छींक आवे आँखमांथी पाणी निकळवुं नाकमांथी प्रवाहीनुं पड़वुं શ્વાસ લેવામાં તકલીફ પડવી વગેરેનો સમાવેશ થાય છે। શું થશે તો એલર્જીના લક્ષણોમાં છીંક આવે આંખમાંથી પાણી નીકળે નાકમાંથી પ્રવાહી પડે અને શ્વાસ લેવામાં તકલીફ પડવી વગેરે વસ્તુ થતી જોવા મળે છે। જે એલર્જી છે ને એને આપણે એક પ્રકારની ઇમરજન્સી વન ટાઈપ ઓફ ઇમરજન્સી કહેવું હોય તો પણ આપણે એને કહી શકીએ છીએ। શું કામ આને એક પ્રકારની ઇમરજન્સી કહી શકાય છે એ તમે સમજો કેમ કે આ એવી વસ્તુ છે કે તાત્કાલિક અસર કરે બરાબર કદાચ તમે એવું જોયું કે શરીર ઉપર ચાંભા થઈ જાય મતલબ કે ફોડલા ફોડલા થઈ જાય તો આ પણ એક પ્રકારની એલર્જી છે। શરીર ઉપર શીળસ ઉપડે એકદમ નાના નાની 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 ઘણી બધી ફોડક્યું થઈ જાય તો એ પણ એક પ્રકારની એલર્જી તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ। તો હવે આ એલર્જી આવું થાય શું કામ મતલબ કે આપણા શરીરમાં એવું તે શું ઘટક આવેલું છે કે જે એલર્જીને પ્રેરે છે અથવા તો આવા પ્રકારના ઘટકને છે એ વેગ આપે છે। તો એલર્જી થવાનું કારણ છે માસ્ટકોષમાંથી સ્ત્રવતા હિસ્ટેમાઇન એલર્જી થવાનું કારણ માસ્ટકોષમાંથી સ્ત્રવતા હિસ્ટેમાઇન અને સેરેટોનિન રસાયણો છે। બે વસ્તુ સમજો કે ભાઈ બે પ્રકારના રસાયણો હિસ્ટેમાઇન અને સેરેટોનિન કે આ રસાયણોના કારણે આપણા શરીરની અંદર એલર્જી ઉત્પન્ન થતી આપણને જોવા મળશે। શેના કારણે એલર્જી ઉત્પન્ન થાય છે તો હિસ્ટેમાઇન બરાબર શેના કારણે ઉત્પન્ન થાય છે તો હિસ્ટેમાઇન અને સેરેટોનિન આ બે રસાયણો છે બરાબર। આ થોડું થોડું યાદ રાખવું જરૂરી છે ભાઈ તમને ખબર પડવી જોઈએ કે શું કહેવા માંગે છે બરાબર કે ભાઈ કયા રસાયણો મતલબ કે તમે સમજો કે આપણું જે શરીર છે ને એ એક પ્રકારનું જૈવિક ઘટકનું બનેલું છે એટલે જૈવિક અણુઓનું બનેલું છે અને આ જૈવિક અણુઓની મુખ્યત્વે કે જેની અંદર છે એ રાસાયણિક ઘટકો છે જેમ કે કાર્બોદિત ચરબી પ્રોટીન પાણી આ ધાતુ આયનો આ બધા ઘટકો છે જો એને આપણે તોડીએ તો આવી બધી વસ્તુઓ નીકળે તેમાં ચોક્કસ રસાયણો અને એ રાસાયણિક પ્રક્રિયાઓના કારણે આપણા શરીરની અંદર જે ચોક્કસ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ ચાલતી હોય એના કારણે આપણું શરીર છે એ કન્ટિન્યુ વર્કિંગની અંદર હોય એટલે એનો મતલબ એવો થયો કે જો રસાયણો ફરશે શરીરની અંદરની વસ્તુ શરીરની અંદર રસાયણોની અંદર ચેન્જીસ આવતા આપણને જોવા મળશે તો આપણા શરીરની અંદર પણ ફેરફાર આવશે। તો સેમ એવી જ વસ્તુ છે કે ભાઈ આપણું શરીર છે એ જ્યારે આવા રસાયણોના સંપર્કમાં આવે છે મતલબ કે બહારના ઘટકોના સંપર્કમાં આવે ત્યારે ચોક્કસ પ્રકારના રસાયણો મુક્ત કરે અને આ રસાયણો મુક્ત થવાના કારણે આપણા શરીરની અંદર ફેરફાર જોવા મળે। સમજાય છે કે ભાઈ આપણા શરીરમાં શું થાય છે તો રસાયણો મુક્ત થાય છે અને એ રસાયણો મુક્ત થવાના કારણે શું થાય છે આપણા શરીરમાં ફેરફાર આવે છે અને આ ફેરફાર આવવાના કારણે આપણને ચોક્કસ પ્રકારમાં લક્ષણો દેખાય છે બરાબર। તો એલર્જી થવાનું કારણ તમને સમજાઈ ગયું હશે કે ભાઈ શું થાય તો માસ્ટકોષમાંથી સ્ત્રવતા હિસ્ટેમાઇન અને સેરેટોનિન રસાયણો અને આ રસાયણોના કારણે બરાબર માસ્ટકોષમાંથી કારણે એલર્જી થાય છે। તો હવે એલર્જી છે કે નહીં તપાસવા માટે શું કરી શકાય તો તમે સમજો કે કોઈપણ રોગ તમને થયો છે કે નથી થયો અથવા તમને તમે કોઈપણ રોગી છો કે નહીં તો એના માટે ચોક્કસ પ્રકારની છે એ મેડિસિન સોરી ચોક્કસ પ્રકારની છે એ નિદાન કરવામાં આવતું હોય અને એ નિદાનની અંદર એલર્જીનું નિદાન શું છે તો કે એલર્જીનું કારણ જાણવા માટે કોઈ વ્યક્તિને એવું લાગતું હોય કે ભાઈ મને એલર્જી છે તો એનું કારણ જાણવા માટે કે ભાઈ એલર્જીનું કારણ જાણવા માટે દર્દીને સંભવિત એલર્જન્સના સંપર્કમાં લાવવામાં આવે દર્દીને શું કરશું સંભવિત એલર્જન્સના સંપર્કમાં લાવવામાં આવે અથવા તો એલર્જન્સની થોડી માત્રા શરીરમાં દાખલ કરવામાં આવે ફરીવાર જે એલર્જીનું કારણ જાણવા માટે છે એ શું કરશું તો દર્દીને સંભવિત એલર્જન્સના સંપર્કમાં લાવવામાં આવે અથવા એલર્જન્સની થોડીક માત્રા શરીરમાં દાખલ કરવામાં આવે અને સમજો કે જેટલા આમાં એલર્જી એવી વસ્તુ છે
કે જેટલા એલર્જી પ્રેરકો વધારે તેટલો પ્રતિકાર વધારે, અને જેટલા એલર્જી પ્રેરકો ઓછા તેટલો પ્રતિકાર ઓછો. અને એનો મતલબ એવો થયો કે આપણે કેમ તાવ આવે અને એને ડિગ્રીમાં માપે કે ભાઈ મને 98 તાવ છે, 99 તાવ છે, 100 તાવ છે, 105 તાવ છે, આવું કદાચ તમે સાંભળ્યું હોય બરાબર. તો એલર્જીની અંદર પણ એવું જ છે કે ભાઈ જેમ એલર્જી પ્રેરકોની સંખ્યા વધે તેમ એલર્જીની તીવ્રતા વધે એટલે રોગ વધે, અને જેમ એલર્જી પ્રેરકોની સંખ્યા ઓછી થાય કે એલર્જી પ્રેરકોની સંખ્યા ઘટે તેમ આની તીવ્રતા છે એ ઘટે. એટલે ડૉક્ટર શું કરે કે ભાઈ તમને એલર્જી કે છે કે નહીં એ તપાસવા માટે થઈ અને થોડાક એવા એલર્જી પ્રેરકોને છે એ શરીરની અંદર દાખલ કરે અથવા તો શરીરને એના સંપર્કમાં લાવે, એટલે આપણું શરીર છે એ વધારે પડતો પ્રતિકાર નહીં આપતા ઓછો પ્રતિકાર આપે, થોડોક પ્રતિકાર આપશે બરાબર, વધુ પડતો પ્રતિકાર નહીં આપતા થોડોક પ્રતિકાર આપશે, અને એનાથી આપણને ખબર પડી જશે કે ભાઈ વ્યક્તિને એલર્જી છે કે નહીં. બીજું કે એન્ટી હિસ્ટેમાઇન, એડ્રીનાલિન, સ્ટેરોઇડ જેવા ઔષધ દ્વારા એલર્જીના લક્ષણોને ઝડપથી ઘટાડી શકાય છે કે ભાઈ આ પ્રકારની જે ઓલી છે બરાબર કે ભાઈ એન્ટી હિસ્ટેમાઇન, આપણે કીધું ને કે હિસ્ટેમાઇન તો એના વિરુદ્ધ એન્ટી હિસ્ટેમાઇન, એડ્રીનાલિન અને સ્ટેરોઇડ જેવા ઔષધ આપવાથી જે એ એલર્જીની પ્રક્રિયાને શાંત કરવી હોય તો આપણે કરી શકાય છે. પરંતુ આધુનિક જીવનશૈલીના ફળસ્વરૂપ લોકોમાં છે એ પ્રતિકારકતા ઘટી છે. અત્યારે કોરોના તમને કાયમ માટે કહેવામાં આવે છે કે ભાઈ તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારો, તો અત્યારે આધુનિક જીવનશૈલીના કારણે છે એ દરેક લોકોની અંદર રોગ પ્રતિકારક શક્તિ શું થઈ છે, ઘટી થઈ છે, ઘટી છે, ઓછી થઈ છે, અને એલર્જીન્સ પ્રત્યેની સંવેદનશીલતા વધી છે, એલર્જી વધી છે, રોગ પ્રતિકારકતા ઘટી છે. ભારતના મોટાભાગના મોટા શહેરોમાં મોટાભાગે બાળકોની પર્યાવરણ પ્રત્યેની સંવેદનશીલતાના કારણે તેઓ એલર્જી અને અસ્થમા દમના શિકાર બની રહ્યા છે. મતલબ કે પર્યાવરણ પ્રત્યેની સંવેદનશીલતા એ લોકો પર્યાવરણ ગ્રહણ કરી શકતા હોતા નથી માટે, અને આનું કારણ છે બાળકના જીવનની શરૂઆતથી જ તેઓને વધુ પડતા સુરક્ષિત પર્યાવરણમાં રાખવું. જેટલા સુરક્ષિત પર્યાવરણમાં બાળકને રાખવામાં આવે એટલી એની ઇમ્યુનિટી ડાઉન થતી આપણને જોવા મળે છે. તો બસ આપણે અહીંયા કણે આ વિડીયોને અટકાવીએ છીએ. આ તમે જરાક લખી લેજો, એવું લાગે તો વચ્ચે પુશ કરીને પણ તમે છે આ વસ્તુ લખી શકો છો. કાલના દિવસે આપણે છે સ્વપ્રતિકારકતા સમજવાનો પ્રયત્ન કરશું. જો રસીકરણ બાકી રહી ગયું હોય કાલે તો મને સમ કહેજો કે ભાઈ સાહેબ રસીકરણ બાકી છે, તો રસીકરણ આપણે ફરીવાર સમજવાનો પ્રયત્ન કરશું. ઓકે, આટલી વસ્તુ છે એ જોઈ લો. લગભગ રસીકરણ કાલ પતી ગયું, તો જો બાકી હશે તો કાલ આપણે પહેલાં રસીકરણ લેશું અને પછી છે સ્વપ્રતિકારકતા જોશું. બાકી જોઈ લેજો, કોઈને એલર્જી વિશે ના ખબર પડી હોય તો પ્રશ્ન છે પૂછી શકો છો બરાબર. જય હિન્દ, જય ભારત, અસ્તુ.